આપણે આજે કાર્યવાહીની વાત કરી રહ્યા છીએ. અલગ અલગ આજે ત્રણ એવા મુદ્દા પર વાત કરીશું કે જેમાં અધિકારી, નેતા કે પછી જે કોઈ તેના લાગતા વળગતા વિભાગના નેતાઓ અધિકારીઓ એ વાત કરે છે કે આ કાર્યવાહી કરીશું. કાગળ લઈને જવામાં આવે છે, ચાર ફોટો પાડવામાં આવે છે, લખવામાં આવે છે, પરંતુ તેના પર ફરી લીપાથોપી કરી અને કેસને દબાવી દેવામાં આવે છે. આજે અલગ અલગ ત્રણ વાત કરવાની છે કે આ વાત એ લોકોની વચ્ચે લઈને ગયા છે, પરંતુ કાર્યવાહી ક્યારે. પહેલી વાત છે રતન, જે રેદ અને જે ખનન માફિયાઓ છે એ બેફામ થઈ રહ્યા છે. અલગ અલગ જે છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે આજે ખનિજ માફિયાઓ છે એ બેફામ થઈ ગયા છે, જેના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. એક જે રેતીના ડમ્પર ચાલક હતા તેને કોઈનો જીવ લઈ લીધો અને તેમણે ટ્વીટ કરી અને પણ વાત કરી, પરંતુ તેમની વાત એ માત્ર વાત રહી. કાર્યવાહી ક્યારે કહો તો ખરા કે કાર્યવાહી ક્યારે કરશો. આ વાસ્મોની અંદર આટલું મસ્ત મોટું કૌભાંડ છે, આટલા ગટરના જે પાઇપ છે તેની અંદર વાસ્મોના નળ બેસાડી દેવામાં આવ્યા છે, પાણી આવતું નથી, લોકો હેરાન છે, પરેશાન છે, પરંતુ સાહેબ કાર્યવાહી ક્યારે ક્યારે આની અંદર પગલાં લેવામાં આવશે. અને ત્રીજું આ અટલ બ્રિજના દ્રશ્યો છે. લોકો કહેતા આવ્યા છે, અમે પણ કહીએ છીએ કે આ બ્રિજની તપાસ થવી જોઈએ. અધિકારીઓ એ થોડા દિવસ પહેલા અટલ બ્રિજ પર ગયા હતા, તેના પર ઊભા રહ્યા અને લોકોને સમજાવ્યું કે આ કાચમાં કંઈ નથી થવાનું, ખાલી ક્રેક થયો છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તેમ છતાં પણ આ પ્રકારની જે સ્ટીલની ફ્રેમ તમે કાચની ચારે બાજુ કરી છે, કેમ? તો કાર્યવાહી ક્યારે કરશો? ક્યાં સુધી આ પ્રકારે તમામ જગ્યાએ લીપાથોપી કરવામાં આવશે? અલગ અલગ ત્રણ એવી વસ્તુ છે, ત્રણ એવા જનતાના મુદ્દા છે, ત્રણ ભ્રષ્ટાચારના એવા મુદ્દા છે, પરંતુ આ મુદ્દામાં સાહેબ કાર્યવાહી ક્યારે કરશો એ તો કહો. માત્ર અધિકારી જઈ ફોટા પડાવી કાગળ ઉપર પંચનામું કરીને નીકળી જશે એનાથી કાર્યવાહી થઈ જશે? લોકોનું તો આજના જ દિવસમાં નુકસાન થઈ ગયું છે, લોકોને ન્યાય ક્યારે મળશે? આજે આ વાત એ સીધું અને સટ કરીશું કે અલગ અલગ મુદ્દાઓ છે, માત્ર ને માત્ર ત્યાં જઈને અધિકારીઓ એ ફોટા પડાવે છે, લોકોને વિશ્વાસ આપે છે, મીડિયાની અંદર બાઇટ આપે છે કે એક પણ છોડવામાં નહીં આવે, જેને પણ ભ્રષ્ટાચાર કર્યો હશે એને પગલાં લેવામાં આવશે, ચાર નોટિસ આપી અને એ મુદ્દાને પૂરો કરી દેવામાં આવે છે. અલગ અલગ ત્રણ મુદ્દા, એક તરફ ખનિજ માફિયાઓ બેફામ થયા છે, વાસ્કોની અંદર જે આખી જે ભ્રષ્ટાચારની વાત છે વાસ્મોની અંદર એ પણ ખુલ્લી છે, વડોદરાનો અટલ બ્રિજના દ્રશ્યો છે કે જ્યાં તિરાડ પડી છે, તમામ જગ્યાએ લીપાથોપી, કાર્યવાહી ક્યારે?